એક ગામડાની ધૂળિયા શાળાની અંદર એક અબ્દુલ નામનો છોકરો ભણતો હતો એકદમ સામાન્ય સ્થિતિ ગરીબ કુટુંબમાં એનું એના માતા પિતા હતા ભણવાની અંદર બહુ તેજસ્વી હતા પણ એના મનમાં એક કલ્પના હતી કે મારે એરફોર્સના પાયલોટ બનવું અને એ એરફોર્સના પાયલોટ બનવા માટે એણે બહુ પ્રયત્ન કર્યા બહુ પ્રયત્ન કર્યા બધી રીતે પાસ પણ થયા પણ એને પાયલોટની કોર્સમાં દાખલ થવા માટેના ઇન્ટરવ્યૂમાં રિજેક્ટ કરવામાં આવ્યા કે તું પાયલોટ ન બની શકે તારી ઊંચાઈ તારું વજન તારા અમુક પ્રકારની જે બોડીની ફિટનેસ હોવી જોઈએ એ નથી એ અબ્દુલ મુંજાઈ ગયો મારે તો જીવનમાં પાઇલોટ જ બનવું છે પાઇલોટ બનવાનો પ્રયત્ન કર્યો પણ પાઇલોટની અંદર એ પસંદ ન થયો પણ એના મનમાં એક ધૂન હતી મહત્વાકાંક્ષા હતી કે મારે પાઇલોટ મારે એરફોર્સનું વિમાનની અંદર મારે બેસવું છે મહેનત કરતા 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 એ ખરેખર જ્યારે ભણતા હતા ત્યારે પણ કોઈ એરફોર્સનું વિમાન નીકળે ત્યારે બારીમાંથી એ જોવે કે મારે તો આ એરફોર્સના વિમાનમાં બેસવું છે ભણવામાં પણ એનું ધ્યાન ન રહીએ આમ ચાલતું હતું એના શિક્ષકોને એમ કહે કે અબ્દુલ તું શું જોવો છો તો એમ કહે કે હું આ વિમાન જોઉં છું ને વિમાનમાં મારે બેસવા માટેની વાત છે મારે એમાં પાયલોટ બનવું છે એવી નાના જ્યારે ભણતા હતા ત્યારની વાત છે પણ એ ખરેખર પાઇલોટની પરીક્ષામાં એ પસંદ ન થયા પણ એના મનની જ અંદર જે મહત્વકાંક્ષા હતી એ મહત્વકાંક્ષાને કારણે ખૂબ ભણ્યા વિજ્ઞાનની અંદર એણે સારી ડિગ્રી પીએચડીની ડિગ્રી લીધી કોલેજની અંદર અધ્યાપક થયા અને સાથોસાથ એ કોઈ મિસાઇલ ની ભૂમિકાની અંદર વૈજ્ઞાનિક તરીકે એ નોકરીમાં જોડાણા અને ત્યાં એ મિસાઇલ બનાવે મિસાઇલની ખામીઓ મિસાઇલની એની અંદર કંઈ તકલીફ હોય તો એ જોવે અને એ રીતે પોતાની નોકરી ચાલતી હતી અને આપણને સૌને ખબર છે કે એ અબ્દુલ એટલે બીજો કોઈ નહીં પણ આપણા ભારતના રાષ્ટ્રપતિ હતા એ અબ્દુલ કલામ ડૉક્ટર એપીજી અબ્દુલ અબ્દુલ કલામ એને પૂરી ધગસથી રાષ્ટ્રપતિના પદ સુધી પહોંચ્યા એની મહત્વકાંક્ષા એ હતી કે મારે એરફોર્સના વિમાનમાં બેસવું અને એ સાચા અર્થની અંદર એ રાષ્ટ્રપતિ બન્યા પછી એને એરફોર્સના વિમાનની અંદર બેસવા માટેની પૂરી અનુકૂળતા થઈ જિંદગીની અંદર કોઈ પણ મહત્વકાંક્ષા જો રાખવામાં આવી અને એ મહત્વાકાંક્ષાની પાછળ જેનો પોતાનું સંપૂર્ણપણે શક્તિનો ઉપયોગ કરવામાં આવે તો એ વસ્તુ પ્રાપ્ત થાય છે થાય છે ને થાય છે મહત્વાકાંક્ષા એવી હોવી જોઈએ કે કોઈ પણ માણસ એ મહત્વકાંક્ષાને પાર પાડી શકે એ લેવલની હોવી જોઈએ માણસ એવો વિચાર કરે કે મહત્વાકાંક્ષામાં કે હું રાજકોટથી અમદાવાદ ચાલીને અડધી કલાકમાં પહોંચી જઈશ અને એ મહત્વકાંક્ષા એટલી બધી ઊંચી રાખે એનું વર્તણ કરે તો પણ એ શક્ય નથી કારણ કે આ દુનિયામાં અડધી કલાકમાં કોઈ રાજકોટથી અમદાવાદ પહોંચી શકે નહીં કદાચ એવું નક્કી કરી શકે કે રાજકોટથી અમદાવાદ હું અડધી કલાકમાં પ્લેનમાં બેસીને પહોંચી જાઉં તો એ મહત્વકાંક્ષા સાચી એટલે કે જે વાસ્તવમાં પ્રેક્ટિકલમાં શક્ય હોય એવી મહત્વકાંક્ષા રાખે તો એ પાર પડે એવું આપણને કલામ કહેતા અને એ કે મેં એટલા માટે યાશ રાખી હતી કે કોઈ પણ માણસ જો એરફોર્સના પ્લેનમાં બેસી શકે તો હું કેમ ન બેસી શકું અને એ આખરે એ પ્લેનમાં બેઠા જેટલા વર્ષ એ રાષ્ટ્રપતિ તરીકે રહ્યા ત્યાં સુધી એ કોઈ પણ દેશમાં એક દેશમાંથી બીજા દેશમાં જાય ત્યારે એરફોર્સના પ્લેનમાં જ જવાનોને થતું એ એરફોર્સનું પ્લેન કેવી રીતે ઉડે છે એ જાણવા માટે એ પાઇલોટની પાસે પણ બેસે જાણવા માટે કારણ કે એના મનમાં તો પાયલોટની એક ભૂમિકા હતી પોતે ચલાવે નહીં કારણ કે પોતે રાષ્ટ્રપતિ હતા અને પાયલોટ નહોતા પણ એ પાયલોટ કેવી રીતે ચલાવે છે એ પોતે જ સંપૂર્ણપણે જાણીતો ગયા જ મિત્રો મારે સૌ માતાઓને એમ કહેવું છે કે તમે તમારા સંતાનને કોઈ મહત્વાકાંક્ષા આપો પણ મહત્વાકાંક્ષા એટલી ઊંચી ના આપો કે જે આ દુનિયામાં કોઈ કરી શકે એમ જ ન હોય પણ એટલી નીચી પણ ના આપો કે બહુ સરળતાથી થઈ શકે એમ હોય તો જો એવી મહત્વાકાંક્ષા તમે આપશો અને એ મહત્વાકાંક્ષાને જો સંપૂર્ણપણે એ વળગી રહેશે તો જીવનમાં એ આગળ વધી જ શકશે એમાં કોઈ શંકા નથી